નમસ્તે વિદ્યાર્થીઓ આગળના વિડીયોમાં આપણે વિવિધ સાહિત્યનો અભ્યાસ કર્યો આ વિડીયોમાં આપણે ભારતની પ્રાચીન વિદ્યાપીઠો જોઈશું તો ભારતની પ્રાચીન વિદ્યાપીઠો જે અત્યારની આપણી યુનિવર્સિટીઓ કહીએ એનાથી કંઈ ઓછી ઉતરે તેવી ન હતી તો એમાં આપણે સૌથી પહેલાં જોઈશું બિહાર ની નાલંદા નાલંદા વિદ્યાપીઠ જે બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્ત્વ ઘણું છે આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ ચૌદ ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું હતું પાંચમી સદીમાં કુમાર ગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો હતો ત્યાં હજારો હસ્તલેખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા નાલંદા વિશ્વવિદ્યાલય હતું હા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી કહીએ છીએ આપણે ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા મહાન મુસાફર હ્યુ એન સાંગ પણ અહીં આવેલ આજે તો આ મહાન વિશ્વવિદ્યાલય જે આપણે ચિત્રમાં દેખાય છે એ માત્ર ખંડેરો જ બચ્યા છે જે આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં અને તેને શું કીધું કે મહાવીર સ્વામીએ ચૌદ ચાતુર્માસ કર્યા હોવાથી જઈને તીર્થધામ બન્યું હતું નાલંદા હવે શું કહે છે કે આ ખંડેરો ફરતાં ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે એટલે કે આ ખાલી એના ખંડેરો જોઈએ છીએ ને તો પણ આપણા દેશની આપણી જે મહાન સંસ્કૃતિ છે એ આપણે દેખાય છે નાલંદામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો ઈસુની પાંચમીથી અગિયારમી સદી દરમિયાન પાંચમી થી અગિયારમી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું આ સમયે ભારતમાં વિશ્વભરના શ્રેષ્ઠતમ મહાન તેવા ગ્રંથાલયો હતા તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલ ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા આમાં માત્ર યુએન સાંગ જ સાતસો ને છસો ને સત્તાવન હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો સાતમી સદીમાં હ્યુએન સાંગે મુલાકાત લીધી મહાવિદ્યાલયમાં સાત મોટા ખંડો હતા જે વ્યાખ્યાન માટેના ત્રણસો વિદ્યાર્થીઓને રહેવા માટે ખાસ મઠો બાંધવામાં આવતા વિદ્યાપીઠને નિર્વાહ માટે ચલાવવા માટે અનેક ગામો દાનમાં આપતા ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન વસ્ત્રો વિના મૂલ્યે પૂરા પાડવામાં આવતા અહીંનો ગ્રંથાલય વાળો વિસ્તાર જે ધર્મગંજ જે આપણે પુસ્તકાલય કહેવાય લાઇબ્રેરી ઈસવીસનની પાંચમી થી અગિયારમી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર તરીકે રહી હતી તો આ હતી આપણી પ્રાચીન ભવ્ય નાલંદા વિદ્યાપીઠ હવે આપણે જોઈશું બીજી તક્ષશિલા જે તક્ષશિલા છે એ અત્યારે પાકિસ્તાનમાં આવેલી રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું આ વિદ્યાપીઠમાં ચોસઠ વિદ્યાઓનું શિક્ષણ અપાતું અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહી અભ્યાસ કરતા ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા હતા અને એક દંતકથા અનુસાર ભાઈ રામ ભરતના પુત્રના નામ તક્ષ પરથી આ તક્ષશિલાનું નામ પાડ્યું એવું મનાય છે સાતમા સૈકામાં એ મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવતું શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે એટલા વિદ્યાર્થીઓને ભણાવતા છતાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે વીસ વિદ્યાર્થીઓ ભણતા વારાણસી રાજગૃહ મિથિલા અને ઉજ્જૈન જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઉમટતા અને વારાણસીના રાજકુમારો પણ અહીં જ શિક્ષણ લેતા હતા કૌશલના રાજા પ્રસેન્નજીત વ્યાકરણ શાસ્ત્રી પ્રાણી પાણીની અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય પણ અહીં શિક્ષણ લીધું હોવાનું મનાય છે તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને ભણતા અહીં વેદ શસ્ત્રક્રિયા ગજવિદ્યા ધનુર્વિદ્યા વ્યાકરણ તત્વજ્ઞાન યુદ્ધવિદ્યા ખગોળ જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું અને ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મોર્યએ પણ અહીં શિક્ષણ લીધું હતું પાંચમી સદીમાં પાંચમી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને આ સ્થળની મુલાકાત લીધી હતી આ હતી તક્ષશિલા હવે આપણે જોઈશું વારાણસી કાશી વારાણસી યાત્રાધામ તરીકે પણ પ્રસિદ્ધ છે ઈસવીસનપુરે સાતમા સૈકામાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું એના રાજા અજાત શત્રુ ઉપનિષદ કળામાં એક અને વિદ્યાના પોષક હતા વ્યાસ સંહિતામાં મહર્ષિ આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ મળે છે ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞ તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્ભાચાર્યજીએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયોની પ્રતિષ્ઠા અહીં જ મેળવી પંજાબના વિદ્વાન કુટુંબોએ સ્થળાંતર કરવું પડ્યું ત્યારે તેઓ મુખ્યત્વે કાશી અને થોડા પ્રમાણમાં કાશ્મીર જઈને વસ્યા હતા અન્ય રાજાના રાજકુમારો પણ અહીં ઉચ્ચ શિક્ષણ માટે આવતા હતા સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો તો જે આપણે વારાણસી કાશી છે એક આપણું પવિત્ર તીર્થયાત્રાનું સ્થળ છે જે કહેવાય ને કે કાશીની યાત્રા હવે છે વલભી વલ્ભી ઈસવીસનના સાતકા દસ શતકમાં કહેવાય ને કે સાતમી સદીમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું વલ્લભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો સાતમી સદીમાં ભીખુ વિદ્યાર્થીઓ રહેતા વલભી ત્યારે બૌદ્ધ બૌદ્ધ પંથનું કેન્દ્ર હતું મધ્યમાં પ્રસિદ્ધ વિદ્યાનો અને જે વલભીના અગ્રણી આચાર્યો હતા દૂર દૂરના ગંગા યમુનાના મેદાનથી વિદ્યાર્થી વિસ્તારમાં વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા ચીની પ્રવાસી ઇતસિંગે તો કહ્યું છે કે વલભી એ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી એક રાજધાની અને સાથે આંતરરાષ્ટ્રીય બંદર હતું જે ઈસ્ન સાતસો પંચોતેર સુધીના સમયમાં વલભીના શાસક મૈત્ર રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતા હતા અને એ બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના રાજવીઓ પોતે બૌદ્ધ ધર્મના ન હતા સનાતની હતા છતાં પણ આ સંસ્થાને મદદ કરતા સાતસો પંચોતેરમાં આરબોએ આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડી અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં આવતા વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા આ જાણીતી વિદ્યાપીઠ હતી અને જ્ઞાનની આરાધના અને તેમની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહીં પરંતુ તે સમયના વિશ્વમાં તે પ્રસિદ્ધ થઈ હતી આ વિદ્યાપીઠમાં દેશ પરદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી કેવી આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ યુનિવર્સિટી કહી શકાય એમાં લગભગ પ્રત્યેક વિદ્યાશાખાઓનું શિક્ષણ અપાતું આ બધી વિદ્યાપીઠમાં નિભાવ રાજાઓ અને શ્રેષ્ઠીઓ આપેલા હ પૈસાદાર જે વર્ગો એના દાનમાંથી થતું તે હકીકત તે સમાજની પણ વિદ્યા પ્રત્યેની પ્રીતિ અને નિષ્ઠા દર્શાવે છે ભારતીય વિદ્યા કલાનો અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી આ વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીઓ હતી જે કીધું ને કે આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓથી કંઈ ઓછી ઉતરે એવી ન હતી તો આપણી આ પ્રાચીન સમયની ચાર વિદ્યાપીઠનો આપણે અભ્યાસ કર્યો તો વિદ્યાર્થીઓ આ પાઠ જે ભારતનો સાહિત્યિક વારસો અહીં પૂર્ણ થાય છે આવજો